કોંગ્રેસના નેતા ડોક્ટર વિપુલ પટેલ આજે ભાજપમાં જોડાશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુધીર પટેલ ભાજપમાં જોડાશે. 25 વધુ દૂધ મંડળીના ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે. તો મિશન 26 ને લઈને હવે ભારતીય જનતા પાર્ટીએ તો કમર કસી છે, ત્યારે આ તરફ જોઈએ તો કોંગ્રેસમાંથી એક બાદ એક વિકેટ. અમારી સાથે અમારા સંવાદદાતા ગૌરવ જોડાઈ રહ્યા છે. ગૌરવ, સીધા આપની પાસે આવીએ છીએ અને એ જાણવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મિશનને સાર્થક કરવા માટે અત્યારે તો ટાર્ગેટ કોંગ્રેસ લાગી રહ્યું છે. એક બાદ એક કોંગ્રેસના મોટા નેતાઓથી લઈ કાર્યકર્તાઓથી લઈ તમામે તમામ લોકો જોડાઈ રહ્યા છે ભાજપમાં. ખ્યાતિ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ MS પટેલ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે જ વાત કરીશું કે ઓપરેશન લોટસ શું છે અને શા માટે લોકસભાની ચૂંટણી પહેલાં મહત્તમ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર આપવામાં આવી રહ્યો છે. વાત કરીએ MS પટેલ સાથે. 156 સીટ ભારતીય જનતા પાર્ટી, એમ છતાં પણ એક બાદ એક કોંગ્રેસના નેતાઓ કાર્યકરોને આવકારવામાં આવી રહ્યા છે, પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. કેમ આજે પણ કેટલાક કાર્યકરો નેતાઓ જોડાઈ રહ્યા છે? અગાઉ આપણે ગયા અઠવાડિયે પણ જોયું હશે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એમના સંગઠનના આગેવાનો પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. આજે બહુ મોટા પાયે અરવલ્લી, વલસાડ, બધા અન્ય જિલ્લાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, અગાઉ વિધાનસભા લડ્યા હોય એવા પણ ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો, એ લોકો જોડાવાના છે. આપણે સમજીએ છીએ કે 26 સીટ બે વખત 2014 અને 2019માં આવી, આ વખતે પણ 26 સીટ આવવાની છે એવો પ્રજાનો એકદમ મૂડ છે એ જોઈને પણ લાગે છે. પણ આ લોકો જે જાહેર જીવનમાં છે, ભલે કોંગ્રેસમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, પણ એ સમાજની સેવા કરવા માટે એ લોકો આગળ આવેલા છે. પણ જ્યારે એમને લાગે કે ભાઈ આપણી જે પાર્ટીમાં છીએ એની નીતિરીતિ એ અનુકૂળ નથી, પ્રજાના અનુકૂળ નથી, સ્વાર્થ છે, પરિવારવાદ છે, આ બધાથી એ લોકોને, જ્યારે સમજદાર લોકો તો 100% સમજી જ જાય છે કે રાષ્ટ્રની સેવા કરવા માટે કઈ પાર્ટીમાં જોડાવું જોઈએ, એટલે સેવા ભાવનાથી પ્રેરાઈ અને ભારતીય જનતા પક્ષમાં એ લોકો જોડાય છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે એમાં પોતે એમના હાથ મજબૂત કરવા, સહભાગી થવા માટે જ આ લોકો જોડાય છે. ભારતીય જનતા પક્ષને હવે સીટોની જરૂર છે એ મુદ્દો જ નથી, પણ જેટલા લોકો આપણે રાષ્ટ્રના વિકાસ માટે વધુમાં વધુ લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાય અને આપણું બળ વધે એના માટેનો જ આ પ્રયત્ન છે. કોંગ્રેસનો દાવો એવો પણ છે કે શ્યામ દામ દંડ ભેદ જે લોકો છે એમને દબાઈને ધમકાઈને કે ખરીદીને લઈ જવા આવી રહ્યા છે, કોઈ સવાલ જ નથી. તમે પોતે જ અગાઉ કહ્યું કે 156 સીટો છે, અમારે કોઈ 157મી સીટની જરૂર નથી. પણ જ્યારે એ લોકોનો અંતરાત્મા એમ કે આપણે ખોટા પક્ષમાં છીએ અને જાહેર જીવનમાં લોકોનું કામ કરવું હશે તો આપણે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી પાર્ટીમાં જ જવું જોઈએ અને અહીંયા બધા જ કાર્યકર્તાઓને પૂરી તક મળે છે, એ પરિવારવાદવાળી પાર્ટીઓમાં એ શક્ય જ નથી. તો તમે જોયું કે આ MS પટેલ જેમનું કહેવું છે કે પરિવારવાળી પાર્ટીઓમાં એ શક્ય નથી, અને જ્યારે લોકસેવા કરવાની વાત હોય ત્યારે લોકો સામે ચાલીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે અને તેમને આવકારવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ન માત્ર સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત વલસાડ સહિતના કેટલાક કાર્યકરો છે તે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. વિપુલ પટેલ કે જેઓ હિંમતનગરથી કોંગ્રેસના બે વખતના ઉમેદવાર રહી ચૂક્યા છે અને તેઓ બંને વખત હાર્યા હતા, છેવટે સાબરડીના તેઓ ડિરેક્ટર બન્યા હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તેમની સાથે 500થી વધારે કાર્યકરો જોડાશે. ન માત્ર સાબરકાંઠાના જે ભાગો ખરા કે જ્યાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે, જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે પૂર્વ સદસ્યો હોય તેઓ રાજીનામું આપીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. CR પાટીલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તેઓ તેમને ખેસ પહેરાવી ટૂંકી પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવશે. આજથી લગભગ 1-1.5 અઠવાડિયા પહેલાં જ 2500 કરતાં વધારે જે કાર્યકરો હતા તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કદાચ આ બીજો તબક્કો છે અને જ્યાં સુધી લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી આ તબક્કો ચાલુ રહે તેવું દેખાઈ રહ્યું છે. ખ્યાતિ ગૌરવ, અહીંયા જે રીતે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસનો સફાયો, તો અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કોંગ્રેસને કેટલો મોટો ઝટકો.
એવું કહી શકાય કે કોંગ્રેસને મોટો ઝટકો, કારણ કે બે વખતથી 26-26 લોકસભાની સીટો કોંગ્રેસે ગુમાવી છે. 26-26 લોકસભામાંથી એક પણ સીટ એવી નહોતી કે જે 2.5 લાખ કરતાં ઓછા મતોથી તેઓ હાર્યા હોય. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ રાખ્યું છે કે 5 લાખ કરતાં વધારે મતથી તમામે તમામ બેઠકો જીતવી. એ માટે ઈડી ચોટીનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઓપરેશન લોટન અંતર્ગત એક સમિતિ બનાવવામાં આવી છે, જે સમિતિમાં કોંગ્રેસના જ કેટલાક સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય વાત કરીએ ભરત બોગરા કે જેઓ મૂળ કોંગ્રેસના હતા અને હાલ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે, તેમને તેની જવાબદારી સોંપાય છે. એટલે કોંગ્રેસના જે નેતાઓ કાર્યકરો છે તેમને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા, તે અંતર્ગત આ સમિતિ કામ કરી રહી છે. અને લગભગ ઘણા બધા નેતાઓ જોડાયા છે. સીજે ચાવડા રાજીનામું આપી ચૂક્યા છે. અગાઉ પણ કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપ્યા હતા અને હજુ પણ વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં અથવા તો સત્ર દરમિયાન પણ કેટલાક કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું દેખાઈ રહ્યું છે. એટલે કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. સ્પષ્ટ કહેવું છે કોંગ્રેસના નેતાઓ કે ઉપરનું હાઈકમાન્ડ આ નારાજગી સમજતું નથી. એટલે કઈ નારાજગી, કેવા પ્રકારની નારાજગી, એ હાઈકમાન્ડે જે ચર્ચા કરવી જોઈએ એ ચર્ચા ક્યાંય થતી નથી, જેના કારણે ધારાસભ્ય રાજીનામું આપતા હોય એવું દેખાઈ રહ્યું છે. દિવસે દિવસે ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે.